સવારના વહેલો ઘરેથી નીકળી ગયો, સ્કૂલ ચાલુ થવાની થોડી વાર એને વિચાર આવ્યો શું કરું, હજી તો બેલ વાગ્યો નથી, કોઈ સ્ટુડન્ટ આવ્યા નથી, આજે હું લકીલી વહેલો આવી ગયો છું એટલે બગીચામાં ટેલવા માટે સ્કૂલનું ગાર્ડ અને ગાર્ડનમાં જતા એની દ્રષ્ટિ પડી ઘેટા, ત્રણ ઘેટા મજેથી ચરતા, એને વિચાર આવ્યો એનું મગજ તોફાની, દિમાગ તોફાની, કંઈક નવું ન કરે ચેત ન પડે, બાજુમાં એક ઓઇલ પેન્ટનો ડબ્બો પડ્યો હતો અને પીછી લીધી, ઓઇલ પેન્ટમાં ચબોળી અને એક ઘેટા ઉપર આમ સ્ક્વેર કર્યું અને એની અંદર લખ્યું વાત, પછી બીજા ઘેટાને પકડ્યો એમાં લખ્યું ટુ, પછી ત્રીજાને પકડ્યો એમાં લખ્યું ફોર, વન ટુ પછી શું આવે થ્રી આવે, આને શું લખ્યું ફોર, બસ દિમાગની અંદર જે તું કોશું છે એ કરી નાખવા, એને ખબર છે કે ત્રણ આવે છતાં પણ એને ચાર બેલ વાગ્યું, બધું પડતું મૂકીને ભાગ્યું સ્કૂલમાં, ઇન બિટવીન પ્રિન્સિપલ આવે, પ્રિન્સિપલની બારીમાંથી નજર પડી ઘેટા ઉપર અને ઘેટા પર લખી દઉં વાય ટુ ફોર, ચક્રાવે ચડી ગયા પ્રિન્સિપલ, ફોર તો થ્રી કે ખુદ પ્રિન્સિપલ નીચે ઉતર્યા, આખા ગાર્ડનની અંદર ચક્કરમાં રહેવા આજુબાજુમાં જોઈ આવ્યા, ત્રણ નંબરનું ઘેટું કેમ નથી મળતું, આ તો ચાર નંબર ત્રણ નંબર હોવો જ જોઈએ, એમને તો કોઈએ ચાર ના નાખ્યું મને ત્રણ નંબરના ઘેટાની તપાસ કરો, એટલે એમણે ઓફિસમાં જઈ સ્કૂલના સંચાલકોને બોલાવે સ્ટાફ, જાઓ અપીના અપી તમે ત્રણ નંબરનું ઘેટું ખોવાઈ ગયું છે એને ચેક કરી આવો, એને પકડી લાવો અને એ આ ચારને લાઈન લગાવી દો, લાગી ગયા કામ, અડધા કલાકમાં ધોયેલા પૂરા વિશે અપાછા આવે, સર કેમ મળતું નથી, ત્રણ નંબરનું ઘેટું ન મળે કેમ ચાલે, એમણે તરત કીધું એક કામ કરો જિલ્લાના શિક્ષણ અધિકારીને બોલાવો, અને જિલ્લાના શિક્ષણ અધિકારીને બોલાવીને કીધું ભાઈ અમારું ત્રણ નંબરનું ઘેટું ચોરાય છે, જો તમારી સામે છે વન ટુ ફોર ત્રણ નંબરનું ઘેટું કેમ ન હોય, લગાડી દીધા કામ, એને મળ્યું કે ના મળ્યું એ વાત બાજુ પર મૂકો, પણ તમારા સંસારમાં તમે જે સુખને શોધવા માટે મહેનત કરી રહ્યા છો એ ત્રણ નંબરના ઘેટાને શોધવા માટે છે, હતું ભાઈ ત્રણ નંબરનું ઘેટું હતું, ઘેટા કેટલા હતા ત્રણ, એક નંબર બે અને નંબર ચાર, ત્રણ નંબરનું ઘેટું જ નથી, જે ઘેટું છે જ નહીં એને શોધવાની કોશિશ એ જે મૂર્ખામી છે, એમ જે સંસારમાં સુખ નથી એ સંસારમાં સુખને શોધવું એ મૂર્ખ, શું શોધો છો ભાઈ સંસારમાં શું શું, તમે સંસારમાં બેઠા છો આટલું સમજતા હોવા છતાં પણ વાય શેના માટે બેઠા છો, જે સંસારમાં સુખ છે તે તમારો સંસાર એટલે કોબી જેવો છે, કોબીના એક પછી એક પત્તા કાઢે જાઓ કાઢે જાઓ કાઢે જાઓ, અંદરમાંથી કંઈક મળશે અંદરમાંથી કંઈક મળશે, એ ગણતરીથી એક પછી એક પત્તા કાઢે જાઓ કોબી આખી સાફ થઈ જાય, કાંઈ મળવાનું ખરું, એમાં આ સંસારના સુખને શોધવા માટેની તમારી જે મહેનત છે એ કોબીના પત્તાને ખોલવા જાય છે, હજી સમજાવો, એક માણસ રેલવે સ્ટેશન પર ગયા પછી ઊંચે જોયા ઉપર છાપરા છે, છાપરાની બહાર જ્યાં રેલવે ટ્રેક છે ટ્રેકની આકાશ ઉપર જોયા કરે, પ્લેટફોર્મ પર ઉભેલા માણસને આવી રીતે આકાશમાં ઊંચે જોવાને ઊંચે જોવા જોવાનું કરતો હતો, એટલે બાજુવાળા પેસેન્જરે કીધું ભલા માણસ આ ટ્રેક પર રહેલા માણસ તો જોવું હોય તો સામે જો ને આમ ઉપર ઉપર ઘરમાં પણ જોયા કરે છે, ત્યારે એણે કીધું હું એરોપ્લેનની રાહ જોઈ રહ્યો છું, રેલવે સ્ટેશન પર ક્યારે એરોપ્લેનની રાહ જોવાય ખરી, અને રેલવે સ્ટેશન પર ઉભેલો એરોપ્લેનની રાહ જુએ તો એને શું કહેવાય, મૂર્ખો કહેવાય, આ સંસારમાં રેલવે સ્ટેશન આ સંસાર રેલવે સ્ટેશન છે, ત્યાં સુખના એરોપ્લેનની તમે જે રાહ જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન પર એરોપ્લેનની રાહ જોવા છે, તમે મારી લીધું છે કે મારી પાસે બે ત્રણ પ્રકારના સુખ જોરદાર હોય તો મારી જિંદગી બરાબર નંબર એક, તમે ત્રણ સુખ શોધી રહ્યા છો,
કહી દઉં તમારી સામે, સંપત્તિનું સુખ, નંબર બે સંબંધોનું સુખ, અને નંબર ત્રણ શરીરનું સુખ.